હેલો એવરીવન, ઉનાળાની સિઝનમાં કેરી બધાની જાન હોય છે, તો આજે હું તમારા માટે કાચી કેરીની જ એવી સરસ અને એકદમ સરળ રેસીપી લઈને આવી છું, જે તમે ઘરે અવશ્યથી ટ્રાય કરજો. અને આ રેસીપી મને ખબર જ છે કે તમને ખૂબ જ સરસ લાગશે. તો ફ્રેન્ડ્સ, અહીં સૌ પ્રથમ કાચી કેરી આપણે લઈ લેવાની છે. ત્યાર પછી એક વાટકી ડુંગળી લેવાની છે, એક અડધી વાટકી જેટલું લસણ, બે લીલા મરચાં, થોડી કોથમીર અને થોડો ગોળ લઈ લેવાનો છે. ડુંગળી આપણે આ જ રીતે સુધારી લેવાની છે. ત્યાર પછી કાચી કેરીને પાણીથી સરસ રીતે પહેલાં ધોઈ દઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં મેં કાચી કેરીને પાણીથી સરસ પહેલાં ધોઈ દીધી છે. ત્યાર પછી કાચી કેરીને બીજા વાસણમાં લઈ લેવાની છે અને તેને સરસ રીતે સાફ કરી લેવાની છે. તો કાચી કેરી સરસ રીતે સાફ કરી લીધા પછી હવે આપણે તેને સુધારવાની છે. તો કાચી કેરીને સુધારવા માટે પહેલાં કાચી કેરીના બે પીસ કરી લેવાના છે. તેમાંથી ગોટલી કાઢીને કાચી કેરીને એકદમ ઊભા પીસમાં સુધારી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે વિડીયોમાં જુઓ છો તે જ રીતે કાચી કેરીને સુધારવાની છે. તો ફ્રેન્ડ્સ, અહીં મેં કાચી કેરીને પહેલાં બે પીસ કરી લીધા છે. ત્યાર પછી આ રીતે કાચી કેરીના ઊભા પીસ કરવાના છે. કાચી કેરીના એકદમ મીડિયમ પીસ જ આપણે રાખવાના છે, બહુ પતલા પણ નહીં અને બહુ જાડા પણ નહીં. તો ફ્રેન્ડ્સ, કાચી કેરી સરસ રીતે આપણે સુધારી લીધી છે. હવે આપણે સ્ટેપ ટુ જોવાનું છે. સ્ટેપ વનમાં કાચી કેરીને ધોઈને સુધારવાની છે અને સ્ટેપ ટુમાં હવે આપણે કાચી કેરીને મિક્સર બાઉલમાં લઈ લેવાની છે. તો અહીં મેં મિક્સર બાઉલ લઈ લીધું છે. મિક્સર બાઉલમાં પહેલાં કાચી કેરી એડ કરીશું. પહેલાં આપણે થોડી જ કાચી કેરી તેમાં એડ કરવાની છે. ત્યાર પછી જે આપણે ડુંગળી સુધારી હતી ડુંગળીને એડ કરી લેશું. ડુંગળી એડ કર્યા પછી તેમાં લીલા મરચાં એડ કરવાના છે અને લસણ એડ કરવાનું છે. ત્યાર પછી તેમાં કોથમીર એડ કરી લેશું. કોથમીર એડ કર્યા પછી ગોળ ઉમેરવાનું છે. ગોળ તમે તમારા સ્વાદ અનુસાર લઈ શકો છો. ગોળ ઉમેરી લીધા પછી તેમાં થોડું પાણી એડ કરી લેશું. પાણી અહીં એકદમ થોડુંક લેવાનું છે અને ત્યાર પછી અડધી ચમચી જીરું લેવાનું છે અને એક ચમચી લાલ મરચું લેવાનું છે અને ત્યાર પછી અડધી ચમચી મીઠું લેવાનું છે અને અડધી વાટકી જેટલું પાણી એડ કરવાનું છે. પાણી જેટલું આપણે ઓછું એડ કરીશું તેટલી જ ચટણી ખાવામાં સરસ લાગશે. હવે આપણે બધા જ મસાલા એડ કરી લીધા છે, તો હવે આપણે ચટણીને ક્રશ કરી લેવાની છે. તો હવે મિક્સર બાઉલનું ઢાંકણું બંધ કરીને ચટણીને સરસ રીતે ક્રશ કરી લેશું. મારા ઘરે દર ઉનાળામાં આ ચટણી તો અવશ્ય જ બને છે અને આ ચટણી મારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે. તો ફ્રેન્ડ્સ, આપણી ચટણી સરસ રીતે ક્રશ થઈ ગઈ છે. હવે આપણે મિક્સર બાઉલનું ઢાંકણું ખોલીને જોઈ લેશું કે આપણી ચટણી કેવી ક્રશ થઈ છે. તો ફ્રેન્ડ્સ, આપણી ચટણી સરસ રીતે ક્રશ થઈ ગઈ છે, એકદમ બરાબર માપથી જ ક્રશ થઈ છે. આ રેસીપીથી તમે ઘરે અવશ્ય કેરીની ચટણી બનાવજો અને આ રેસીપી તમને કેવી લાગી મારી સાથે શેર જરૂરથી કરજો. તો હવે આપણે એક વાટકામાં ચટણીને કાઢી લેવાની છે અને આ ચટણી આ જ રીતે આપણે ખાવાની છે. તેમાં અલગથી તેલ કે કંઈ પણ ઉમેરવાનું નથી.